આ વર્ષે અનરા ધાર વરસાદ પડતા પાટણ તાલુકાના ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। બાજરી કઠોળ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, તેમ છતાં પાટણ તાલુકાનો અસરગ્રસ્ત વિસ્તારમાં સમાવેશ ન થતા ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સૂત્રોચ્ચાર કરી નિષ્ફળ ગયેલા પાકની હોળી કરી ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવ્યો અને જો પાટણ તાલુકાને અસરગ્રસ્ત જાહેર નહીં કરી સહાય નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પાક નુકસાની માટે સરકારે જે 37 કરોડ જુ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પાટણ તાલુકાને બાકાત રાખવામાં આવ્યો છે। તો જે 24 કલાકની પહોંચી છે પાટણ તાલુકાની અંદર, ત્યાં કેટલાક ખેડૂતો આપણી સાથે જોડાયા છે, સીધી તેમની સાથે વાત કરીશું કે હાલમાં જે પ્રકારે સરકારે જાહેરાત કરી છે 37 કરોડ રૂપિયાની પેકેજની, એમાં પાટણ તાલુકાને બાકાત રાખવામાં આવ્યું છે, શું કહેવું છે તમારું? એકચ્યુઅલી સરકારે જે સહાયતા એમ કહેવાય કે 37 કરોડની આપવાની કરી, એ પાટણ તાલુકો અને પાટણની નજીકનો હરિત તાલુકો એવા નજીકના તાલુકાઓમાં જે સીમ બધાની એક છે, વરસાદ તો ભગવાને બધાને ઘરકોત પાડ્યો અને પુષ્કળ આલી દીધો, નુકસાન તો લોટ લોકોને ગયું, તો ભેદભાવ કેમ? પાટણની ને અમારી આ ગામ છે સપોઝ નજીકમાં જ હરિત છે, ત્યાં બધાને વળતર મળે, એના ખેડૂતોને પાણી પડવાથી બધું નુકસાન થયું, અમારે ખેડૂતોને જે એમ કહેવાય કે ઊભાને ઊભા પાક બળી ગયા, તો એ સર્વે કરીને ફરીથી સર્વે પર આવીને પણ આ રિપીટ તમે સર્વે ના કરાવો સારો અને અમને નુકસાની પેટે કંઈ વળતર ના આપો, આવો ભેદભાવ કેમ? એ ના ચાલવો જોઈએ ખરેખર। તો જે પ્રકારે દાદા આપણે શું વાવેતર કર્યું હતું અને હાલમાં સ્થિતિ શું છે પાકની? હાલમાં કપાસ એરંડા વાયા છે, કઠોળ છે, પરંતુ પણ વસ્તુ હું જ કપાસ ઊભો છે પણ ઝીંડો બધા કરી ગયા વરસાદના કારણથી, નોમનો લીલો દેખાય, આ સર્વે કરે લીલો દેખાય પણ એક જાડું નહીં, ખેડૂતો નુકસાન તો તતણખર એરંડા વાયા, એરંડા ફેલ જા, ઘાસ ચારો બિલકુલ ફેલ થઈ ગયો, પશુધનનું નિષ્ફળ ગયું અને કઠોળ પણ સાફ થઈ ગયું, તતણખર એડા વાવતા હજી તો વસ્તી પગભર બાવ એવું નહીં, પણ તો ખેડી ખેડીને મૂગા મૂળનું ડીઝલ બાળ્યો પણ લોકોનો કોઈ સહારો મળ્યો નહીં, વધતા જો હરિને પાટણ તાલુકાનું છે જિલ્લાનું છે પણ પાટણ તાલુકો કેમ બાકાત રાખ્યો? પાટણ તાલુકાનો ખેડૂતોનો પાણી વરસાદ હરખો 2 વર્ષો છે, છતાંય આ હરિ તાલુકામાં આલો તો અમારા પાટણ તાલુકાનું આલું જોવે ચોક્કસ થી। તો જે પ્રકારે હાલમાં ખેતરની શું સ્થિતિ હશે અને શું નુકસાન ગયું છે? ખેતરની હાલ નિષ્ફળતા એટલી છે કે કઠોળ સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું છે, બરાબર છે, અને કપાસ લીલા દેખાય પણ બિલકુલ જેડવા છે નહીં, વરસાદ તો બધે આખા પાટણ જિલ્લામાં સરખો જ પડ્યો છે, તો પાટણના 4-5 જિલ્લાને અગ્રસ્ત જાહેર કર્યા અને પાટણના 3 તાલુકા જાહેર કર્યા નથી, તો નુકસાન તો બધા છે, તો આવો સરકાર સામે આવો ભેદભાવ કેમ રાખે છે ખેડૂત સાથે? ખેડૂતના કોઈ પાર્ટી ના હોય, ખેડૂતને સરકાર ગમે તે હોય અને સરકાર સામે જ માગણી હોય અને સરકાર જ મા બાપ હોય, તો આવો ભેદભાવ પાટણ તાલુકા સરસ્વતી અને 3 તાલુકાનો ભેદભાવ કેમ રાખ્યો આવો? ચોક્કસ તો સરકારની ભેદભાવની નીતિ છે, તમારું શું કહેવું છે? પાટણ તાલુકાની અંદર કે ભાઈ હરી છે, ચાણસમાની અંદર કર્યો તો પાટણ તાલુકા અંદર કેમ નહીં? આપણા કઠોળ છે, તલ છે, મગ છે, બધા ઘણા બધા પડી ગયેલ છે બરાબર, ત્યારે પાટણ તાલુકાની અંદર એવા ઘણા બધા એરંડા છે, કપાસ છે, કોઈ મગ છે, બધું કઠોળ અતિ છે વરસાદના કારણે બળી ગયેલ છે બરાબર, કોઈ કોઈ અધિકારી કોઈ નિષ્ફળ કરવા કોઈ આયુર્વેદ આવ્યા નહીં બરાબર, કોઈ કરવા કશું આવ્યા નથી બસ। ચોક્કસ જે પ્રકારે ખેડૂતોના જે અસરગ્રસ્ત છે તેને જાહેર કરવામાં નહીં આવે, સરકાર માન્ય નહીં રાખે, તો આગામી ખેડૂતો તરીકે આપનું શું સ્ટેન્ડ છે? હવે અમારા બધા ખેડૂતો તરફથી તો એવું સ્ટેન્ડ છે કે આટલા બધા પાટણ તાલુકાના ગામડા હોય, આટલો એમ કહેવાય કે દર વખતે વરસાદ ઓછો પડતો હોય, આ વખતે અત્યારે લાસ્ટ 163% વરસાદ પડ્યો એટલે 150% ઉપર વરસાદ થયો હોય, જો સરકારી આંકડામાં વરસાદના આંકડામાં વાંકડાકીય જે અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ બધાને ખબર છે કે આટલો વરસાદ પડ્યો જ છે, તો તોય પણ તમે આ ભેદભાવ કરો એ ના ચાલે, જો આવી નીતિ રહેશે તો બધા જ ગામડાના ખેડૂતો કલેક્ટર ઓફિસમાં આંદોલન ઉપર આવશે। ચોક્કસ તો જે પ્રકારે સરકારની ભેદભાવની નીતિ હોવાનું હાલમાં ખેડૂતો જણાવી રહ્યા છે અને યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।